હેલો ફ્રેન્ડ્સ, હું છું ઉર્વશી પટેલ. આજે આપણે ટોપિક જોઈશું અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય, મીન્સ યુપીએસ. કોમ્પ્યુટર છે, ડિજિટલ ડેટા ટ્રાન્સફોર્મર કરવા માટે, ડિજિટલનો કંટ્રોલર કરવા માટે, કેમિકલ પ્લાન્ટ વગેરે, જેમાં એસી સપ્લાયને આપણે શોર્ટ ટાઈમ માટે સપ્લાય ના મળે અને ઘણા એવા પ્રોબ્લેમ આવી શકે છે, તો તે ટાઈમે આપણે યુઝ કરીશું યુપીએસ. તો આ ઇક્વિપમેન્ટને કન્ટિન્યુ સપ્લાય મળે તે માટે કન્ટિન્યુ સપ્લાય મળે તે માટે અનઇન્ટરપ્ટ પાવર સપ્લાયની આપણે જરૂર પડશે. યુપીએસનું મેઇન ફંક્શન છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય આપવાનું. હવે આપણે જોઈશું બ્લોક ડાયાગ્રામ ઓફ યુપીએસ. યુપીએસનું મેઇન ફંક્શન છે લોડને કન્ટિન્યુઅસ એસી સપ્લાય આપવાનું કામ કરશે. બેટરી ચાર્જર છે, એનું મેઇન ફંક્શન છે કે બેટરીને સ્વતંત્ર રીતે ચાર્જ કરવાનું કામ કરશે. હવે છે આ બેટરી. ચાર્જ થયેલી બેટરીનો ઉપયોગ આપણે ઇન્વર્ટર અને ડીસી સપ્લાય આપવા માટે થાય છે. લીડ એસિડ અથવા તો નિકલ કેડમિયમ બેટરીનો ઉપયોગ આપણે બેકઅપ તરીકે લઈશું. બેટરીની જે પસંદગી કરવાની છે તેના ફેક્ટર છે, જે કયા આધારે આપણે પસંદગી કરીશું, તો વોલ્ટેજ અને કરંટના રેટિંગ જોઈને. જ્યારે આપણે એસી સપ્લાયમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે કેટલા સમય સુધી આ બેટરી વડે આપણે સપ્લાય આપવાનો છે. લીડ એસિડ અને નિકલ કેડિયમ બેટરીનો ઉપયોગ આપણે બેકઅપ તરીકે કરીએ છીએ. હવે છે ઇન્વર્ટર. ઇન્વર્ટરનું મેઇન ફંક્શન છે બેટરીના જે ડીસી સપ્લાય મળે છે એ એસીમાં કન્વર્ટ કરી આપશે. જ્યારે એસી મેઇન્સ લાઇનની અંદર કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે કન્ટિન્યુ સપ્લાય એ આપશે. હવે છે ફિલ્ટર. કે ઇન્વર્ટરનો જે આઉટપુટ છે એ પ્યોર એસી નથી હોતો, એમાં ઘણા બધા હાર્મોનિક્સ હોય છે. એનું મેઇન ફંક્શન છે કે આ જે હાર્મોનિક્સ છે એ પ્યોર નથી હોતા, સોરી, જે એસી છે એ પ્યોર નથી હોતા, એટલે હાર્મોનિક્સ હોય છે, હાર્મોનિક્સને ડિક્રીઝ કરવા માટે કામ કરશે. હવે છે સ્વિચ એસેસ. સ્ટેટિક સ્વિચ એસી મીન્સ અને ઇન્વર્ટર વચ્ચે જે ઓપરેશનનું સ્વિચિંગ કરવા માટે આ સ્વિચનો ઉપયોગ થાય છે. આ છે યુપીએસ.